हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों सेशन तनस पर YouTube पर आपનું સ્વાગત છે ધોરણ 2 આપણો આજનો વિષય છે કલોલ એટલે કે ગુજરાતી અને એની અંદર આપણે પાઠ છે નવો શરૂ કર્યો તો જોયા હતા પાઠ છે આપણો 7મો આપણ હોય અને એની અંદર વાર્તા હતી ગોરિયો ઘૂમ બરાબર ગોરિયો કોણ હતો તો કે બળદ આપણે છે ગયા વિડિયોમાં અને ગયા લેક્ચરમાં ગયા મીટિંગમાં છે એ શું અભ્યાસ કર્યો હતો તો કે આપણે આ પાઠ જે વાર્તા છે ગોરિયો ઘૂમ એ સમજ્યા હતા અને સમજ્યા બાદ એને લગતી જે સ્વાપોથીમાં ખાલી જગ્યા આપેલી હતી એ આપણે જોઈ હતી હવે આજે આપણે શું કરવાનું છે તો કે આજે આપણે છે એ પાઠને લગતા પ્રશ્ન જવાબ છે એ જોવાના છે ચલો જોઈએ નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો એટલે કે તમારે સ્વાધ્યાયમાં તમને આ વાર્તાને લગતા 10 જેટલા પ્રશ્ન જવાબ આપેલા છે જેને આપણે પૂરા વાક્યમાં જવાબ છે લખવાના છે ચલો આ પહેલો પ્રશ્ન છે આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે શું છે કે સોમાભાઈ પાસેના બળદના નામ શું હતા એટલે કે સોમાભાઈ પાસે બે બળદ હતા એ બંને બળદના નામ શું હતા ચલો લખીએ શું હતા તો કે કાળિયો અને કોરિયો ચલો સોમાભાઈ પાસેના સોમાભાઈ પાસેના બળદોના નામ કાળિયો અને કોરિયો કાળિયો અને કોરિયો હતા પૂર્ણવિરામ સાથે જવાબ છે બરાબર બળદોના નામ શું હતા શું જગ્યા હશે જવાબ બરાબર આપણે ફરીથી વાંચી દઉં સોમાભાઈ પાસેના બળદોના નામ કાળિયો અને કોરિયો હતા ચલો પછી બીજો પ્રશ્ન શું છે કે સોમાભાઈએ જાણીને શું જોયું એટલે કે સોમાભાઈ છે એ પોતે પાટું ખાય અને પછી જાણીને જે સુઈ ગયા હતા કરતા હતા પછી એ ઉઠે છે જાગે છે તો શું જુએ છે તો આ જવાબ શું આવશે તો સોમાભાઈ જાગીને જોયું તો એક બળદ ગાયબ થઈ ગયો હતો ચાલો લખીએ જવાબ સોમાભાઈએ જાગીને જોયું તો એક બળદ ગાયબ થઈ ગયો હતો ગાયબ થઈ ગયો હતો પૂર્ણવિરામ બરાબર સોમાભાઈ છે ઉઠીને જોયું છે તો શું જોવે છે તો સોમાભાઈએ જાગીને જોયું તો એક બળદ ગાયબ થઈ ગયો હતો પછી ત્રીજો પ્રશ્ન છે કયા મહિનામાં બાજરી વાવવી પડે બાજરી છે કયા મહિનામાં વાવવાની હોય આપણે પાઠમાં છે આવ્યું હતું કયો મહિનો હતો માર્ચ મહિનો ચાલો જવાબ લખીએ માર્ચ મહિનામાં ક્યાં એની જગ્યા આવશે જવાબ બરાબર જવાબ પેલા કરી જશે માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે બરાબર પૂર્ણવિરામ માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે ચાલો ત્રણ પ્રશ્ન જવાબ જોઈએ પછીના પ્રશ્ન જવાબ જોઈએ ચાલો પછીનો પ્રશ્ન છે ચોથો વાવણી કરતા પહેલા શું કરવું પડે તો આપણે પાઠમાં જોયું હતું કે આપણે કોઈ પણ જે અનાજ છે કોઈ પણ પાક છે ની વાવણી કરવી હોય તો પહેલા શું કરવું પડે તો કે ખેતર ખેડવું પડે ચાલો જવાબ લખીએ વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે ચાલો પછીનો પાંચમો પ્રશ્ન શું છે તો કે સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા એટલે કે વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે સોમાભાઈ છે એને પણ ખેતર ખેડવાનું હતું તો એ ખેતર ખેડવા માટે કોને લઈ જશે પોતાની સાથે તો કે પોતાના બે બળદોને જવાબ લખીએ સોમાભાઈ ખેતર ખેડવા ખેતર ખેડવા બળદને લઈ ગયા બરાબર સોમાભાઈ ખેતર ખેડવા પોતાના બળદ છે બળદને લઈ જાય છે બળદને લઈ ગયા ચાલો છઠ્ઠો પ્રશ્ન શું છે તો કે સોમાભાઈ પાસેમાં કયો બળદ ખોવાયો હતો એટલે કે સોમાભાઈ પાસે બે બળદ હતા એક કાળિયો અને કોરિયો બેમાંથી કયો બળદ છે ખોવાઈ ગયો હતો તો કે ગોરિયો આપણા પાટણ નામ છે ગોરિયો ગુમ તો
ગોરિયો પણ છે ખોવાઈ ગયો હતો ચાલો ઘર લખીએ સોમાભાઈ પાસેનો કયો જગ્યા છે જવાબ ગોરિયો બળદ ગોરિયો બળદ ખોવાઈ સોરી ખોવાયો હતો ગણાવ્યા સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો ચાલો સાતમો પ્રશ્ન સોમાભાઈને શું વિચાર આવતા હતા તો કે સોમાભાઈને ગોરિયાના જ વિચાર આવતા હતા ચાલો જવાબ લખીએ સોમાભાઈને ગોરિયા નાજ વિચાર આવતા હતા બરાબર સોમાભાઈ છે અને ગોરિયો હોય તો તો ગોરિયાના જ વિચાર છે આવતા હતા ચાલો સારા પ્રશ્ન જોયા પછીના બાકી છે જોઈએ ચાલો પછીનો પ્રશ્ન છે રોટલા કેવા હતા એટલે કે પેલા પાકના બે બાજુના છે પેલા રોટલા છે રોટલા છે એવા બને કર્યા હતા કેવા હતા કે ખૂબ જ મોટા અને ગરમા ગરમ ચાલો જવાબ આપણે લખીએ રોટલા કેવા હતા કે રોટલા ગરમા ગરમ ગરમા ગરમ હતા બરાબર પછી નવમો પ્રશ્ન છે સપનાને શું ભાવે એટલે કે સોમાભાઈની પુત્રી એટલે કે સોમાભાઈની દીકરી હતી સપનાને શું ભાવતું તો કે જે રોટલો હોય એની માથે જે પોળ હોય બરાબર જે માથેને આપણે કહીએ ને કે પોળ એક થઈ જાય રોટલો ફૂલે ત્યારે એને કહેવાય કોપટી તો એ એને ભાવતી હતી જવાબમાં લખીએ સપનાને કોપટી ભાવે પૂર્ણ વિરામ તો ત્યારે છેલ્લો પ્રશ્ન જોઈએ સપનાએ ચીઝ પાડીને શું કર્યું સપના છે એ ચીઝ પાડીને શું કરે છે તો કે સપના છે એ ચીઝ પાડીને કહ્યું બાપુ બાપલો બોલ્યો ચાલો જવાબ લખીએ સપનાએ ચીઝ પાડીને કહ્યું શું કહ્યું તો કે બાપુ બરાબર બાપુ આપનો ગોરિયો બધાએ છે કે આ પ્રશ્ન જવાબ છે પાકા કરવાના છે થેન્ક યુ